नमस्कार वहला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल में तमारू स्वागत है। आज आपणे धोरण चार विषय गुजराती नी सामयिक मूल्यांकन कसोटी सप्टेम्बर 2021 नो संपूर्ण सोल्यूशन मेळवीशुं। ते पहला हजू सुधी जो आपणे आ चैनल सब्सक्राइब न करी हो तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने पण सोल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो मित्रों, जो धोरण चार विषय गुजराती सामयिक मूल्यांकन कसोटी सप्टेम्बर 2021। पहलो प्रश्न जो है, प्रश्न एक, योग्य विकल्प पसंद करी खाली जगह पूरो। जो है खाली जगह, पहलू खाली जगह ने लांबी लांबी मूछो हती, तो जवाब आवशे सूरज दादा। बीजू खिस्सानी करचली खाली जगह दूर करी, तो जवाब आवशे धोबी भाई। त्रीजू जो है कुकड़ी खाली जगह में चरण वीण 8400400400। जी हाँ, याद कर लीजिए व्हाट्सअप नंबर, क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का, आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सअप पर अपने फोन पे डाउनलोड का 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए। और जो भी आपका डाउट है उस सवाल की, आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए। तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। तो जवाब आवशे उकरडा। चौथू खाली जगह ने माथे कलगी उगी, तो जवाब आवशे कुकड़ी। पांचमू दिव्येश खाली जगह वर्षनो हतो, तो जवाब आवशे नव। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન બે, ખરા ખોટા લખો। પહેલું, દિવ્યેશ અભ્યાસમાં હોશિયાર હતો, તો આ વિધાન સાચું છે। બીજું, દિવ્યેશને રિયાએ રાખડી બાંધી, તો આ વિધાન પણ સાચું છે। ત્રીજું, કુકડીને કોઈ વાતનું દુઃખ ન હતું, તો આ વિધાન ખોટું છે। ચોથું, કાબરે કાગડાને દોડ ડાહ્યો કહ્યો, તો આ વિધાન સાચું છે। પાંચમું જોઈએ, ખિસ્સાના આંસુથી તળાવ ભરાઈ ગયું, તો આ વિધાન ખોટું છે। આગળ જોઈએ પ્રશ્ન 3, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, ખિસ્સુ સૂરજદાદાથી કેમ ડરી ગયું, તો જવાબ આવશે ખિસ્સુ સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું। બીજું જોઈએ, બુશકોટભાઈએ ખિસ્સાને કેવું કહ્યું, તો બુશકોટભાઈએ ખિસ્સાને રખડું ગંદું અને ગંધાતું કહ્યું। ત્રીજું છે, કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી, તો કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં અને એમણે ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી। ચોથું જોઈએ, તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો, ત્યાં શું કરેલું, તો જવાબ આવશે અમારા ભાઈ બહેન સાથે અમે ગામડે તથા દરિયા કિનારે ગયા છીએ, ત્યાં અમે ખૂબ રમ્યા હતા। આગળ જોઈએ પ્રશ્ન 4, સમાનાર્થી શબ્દ લખો જેના કુલ ગુણ છે 3। ચાલો, પહેલું આપેલું છે ઝાડ, તો ઝાડનું થશે વૃક્ષ। બીજું છે સંચો, તો એમાં આવશે કપડાં સીવવાનું મશીન। ત્યારબાદ છે બચકું, તો કરડવું તે। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5, આવું કોણ બોલી શકે છે તે લખો। પહેલું, નીરજભાઈ, તો એમાં આવશે અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે। બીજું છે સૂરજદાદા, તો એમાં આવશે આવ દીકરા બીશ નહીં। ત્રીજું છે ખિસ્સું, તો એમાં ઓમાં બહુ ગરમ લાગે છે। ત્યારબાદ ચોથું, કુકડીને માથે કલગી ન હોય, તો આમાં આવશે કુકડીની મા। પાંચમું છે, મને કલગી ઉગે ના ઉગે તારે શું, તો જવાબ આવશે કુકડી। ચાલો આગળ જોઈએ પ્રશ્ન 6, જોડકા જોડો મૂછ, તો તેની સાથે આવશે સૂરજદારા, કુકડી તો તેમાં આવશે કલગી ન હોય અને કાગડો તો તેમાં આવશે કાળો રંગ। તો મિત્રો, આ હતું એકમ કસોટીનું સોલ્યુશન। આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સર્વે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।